નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુબન. વિદ્યાર્થી મિત્રો, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ. લાસ્ટ આપણે નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 5 છે પૂરું કર્યું, એના એમસીક્યુઝ અને એક વાક્યવાળા જે પ્રશ્નો હતા એ પણ જોયા. હવે આપણે નવી આપણી જે સિરીઝ છે ઇંગ્લિશની, ઇંગ્લિશનું જે પ્લેલિસ્ટ છે એમાં આગળ વધશું. તો ઇંગ્લિશની અંદર આપણે હવે આજે યુનિટ 6 છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆતની અંદર આપણે પહેલાં તો હેલન કેલર છે એના રિલેટેડ આ પાર્ટ છે. તો હેલન કેલર કોણ હતા, શું હતા એના વિશેની પ્રાયોગિક માહિતી આપશું. પછી એની ગ્લોસરી જોશું, પાઠનો ટૂંકો પરિચય જોશું અને આગળ જો સમય રહેશે તો આગળ આપણે જે પેરેગ્રાફ છે એ પણ શરૂ કરશું. તો ચાલો હવે સીધા આપણે ઓન સ્ક્રીન જોઈએ ધ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. અને હા, બીજી વાત કે હેલન કેલર છે એની એનું નામ તમે ફર્સ્ટ ટાઈમ નથી સાંભળતા. તમને યાદ હોય તો ધોરણ 10ની અંદર પણ હેલન કેલરનો પાઠ છે આવતો હતો પહેલાં. તો એ પાઠની અંદર હતું કે હેલન કેલર હતા, એ અંધબેરા હતા, એના શિક્ષિકા મિસ સુલિવાન. તો એ સ્ટોરી પણ આગળ આપણે ધોરણ 10ની અંદર પણ તમે જોઈ ગયા છો. તો હવે આ પાઠની અંદર હેલન કેલરે શું કરેલું છે, શું ક્રાંતિકારી પગલું ભરેલું છે એના વિશેની વાત આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ. તો આપણો જે પાઠ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાળ, તો એ જે પાઠ છે એના લેખિકા મિસિસ હેલન એડમ્સ કેલર, જે અહીંયા તમે જોઈ શકો છો ઓન સ્ક્રીન, જેઓની ઇમેજ તમે જોઈ શકો છો. હેલન કેલર એનો કોણ હતા, શું હતા એના વિશે હું તમને જણાવીશ આજે. તો હેલન કેલર એક અંધ અને બહેરા સ્ત્રી કે જેઓ વિશ્વના પ્રથમ સ્ત્રી બન્યા કે જેમણે એક સ્નાતકની ઉપાધિ મેળવી, એટલે કે ગ્રેજ્યુએટ થયા. અને કરોડો લોકોના પ્રેરણા સ્ત્રોત એવા હેલન એક લેખિકા છે, વ્યાખ્યાનકાર છે અને રાજકીય કાર્યકર્તા હતા. તો હેલન કેલર છે એ આટલી ઉપાધિ ધરાવે છે, જેના ઇમેજીસ તમે ઓન સ્ક્રીન છે અત્યારે જોઈ રહ્યા છો. હવે એમાં જ આપણે આગળ વધીએ. હવે તો ફરી એકવાર તમે ઓન સ્ક્રીન છે જોઈ શકો છો હેલન કેલર, એક પ્રતિભાશાળી તેજસ્વી વ્યક્તિત્વ એટલે હેલન કેલર. હેલન કેલરે જે એક સ્પીચ આપી હતી, એ સ્પીચ છે ન્યુયોર્ક સિટીની અંદર આપેલી હતી, એના કેટલાક અંશો છે અહીંયા આપણે ભણવામાં આવી રહ્યા છે. તો એમાંથી તમારે શું શીખવાનું છે એ તમારે આની પાઠની જે ટૂંકસાર કહીશ ત્યારે હું તમને સમજાવીશ. સૌથી પહેલાં ચાલો આપણે એના ગ્લોસરીઝ જોઈ લઈએ. તો ગ્લોસરી છે, શરૂ કરીએ. પહેલું છે ગ્રીવડ, ગ્રીવડ એટલે દુઃખદ. પહેલું આવશે ગ્રીવડ, ગ્રીવડ એટલે દુઃખદ. પછી છે અનપ્રિન્સિપલ્ડ, અનપ્રિન્સિપલ્ડ એટલે નીતિ વગરનું, અનપ્રિન્સિપલ્ડ એટલે નીતિ વગરનું. પછી છે એસ્ટ્રે, એસ્ટ્રે એટલે ગેરમાર્ગે, એસ્ટ્રે એટલે થશે ગેરમાર્ગે, ગેરમાર્ગે. પછી છે પરસ્યુડ, પરસ્યુડ એટલે પ્રોત્સાહન આપવું, ઇન્કરેજ કરવું, પરસ્યુડ એટલે પ્રોત્સાહન આપવું. પછી છે સ્પાઉસ, ઈ છે સાયલેન્ટ એટલે સ્પાઉસ, સ્પાઉસ એટલે થશે જીવન સાથી. પછી આવશે પ્રોપોગેન્ડા, પ્રોપોગેન્ડા એટલે પ્રચાર, પબ્લિસિટી કરવી, જે નેતાઓ કરતા હોય છે પ્રોપોગેન્ડા, પ્રોપોગેન્ડા એટલે પ્રચાર કરવું. પછી આગળ છે ડિસ્પરેજ, ડિસ્પરેજ એટલે અસ્પષ્ટ કરવું અથવા આલોચના કરવી, ક્રિટિસાઇઝ, ડિસ્પરેજ એટલે પરફેક્ટ લખજો,
आलोचना करवी। पछी छे डिन, डिन एटले शोर बकोर, जे घोंघाट थाय छे, नोइज, घोंघाट, डिन एटले थशे शोर बकोर अथवा घोंघाट। पछी छे जियोपार्डी, जियोपार्डी एटले संकट, जियोपार्डी एटले थशे संकट। पछी छे इंडियोर, इंडियोर एटले सहन करवू, इंडियोर एटले सहन करवू। पछी छे वाइनिंग, वाइनिंग एटले फरियाद, वाइनिंग एटले फरियाद करवी। पछी छे आगळ ए छे एमेनेबल, एमेनेबल एटले थशे तम, एमेनेबल एटले थशे तमारे अनुकूल, एमेनेबल एटले अनुकूल। पछी छे ओरेटोरी, ओरेटोरी एटले वक्तृत्व, આપણે પબ્લિક સ્પીકિંગ જે છે એને ઓરેટરી કહેવાય। પછી છે વોરંટ, વોરંટ એટલે ખાતરી, વોરંટ એટલે અહીંયા થશે ખાતરી આપવી। પછી છે પર્સિસ્ટન્ટ, પર્સિસ્ટન્ટ એટલે થશે સતત। પછી છે વેનિટી, તો વેનિટી એટલે થાય મિથ્યાભિમાન, મિથ્યાભિમાન એટલે વેનિટી, વેનિટી મિથ્યાભિમાન। પછી છે વેલિયન્ટલી, વેલિયન્ટલી એટલે, વેલિયન્ટલી એટલે બહાદુરીથી, વેલિયન્ટલી એટલે બહાદુરીથી। પછી છે ક્રિપ્ડ, ક્રિપ્ડ એટલે અપંગ। પછી છે હાઇડિયસ, હાઇડિયસ એટલે ધૃણાસ્પદ, જેને આપણે એક્સ્ટ્રીમલી અનપ્લેઝન્ટ એટલે કે ધૃણાસ્પદ વ્યક્તિત્વ એટલે હાઇડિયસ થશે। પછી છે ઇનહેરિટન્સ, ઇનહેરિટન્સ એટલે વારસો। પછી છે ચેરિશ્ડ, ચેરિશ્ડ એટલે વળગવું। પછી છે આગળ એલિમેન્ટલ, એલિમેન્ટલ એટલે મૂળભૂત, એલિમેન્ટલ એટલે મૂળભૂત। પછી છે ફ્રેઇટ, ફ્રેઇટ એટલે ભાડું। પછી છે સ્ટોક હોલ્ડ, સ્ટોક હોલ્ડ એટલે થશે તમારે સ્ટીમ શિપનો બોઈલર રૂમ, સ્ટીમ શિપનો બોઈલર રૂમ। પછી છે સ્ટોક યાર્ડ, સ્ટોક યાર્ડ એટલે થશે તબેલો। પછી છે લંબર રાફ્ટ, લંબર રાફ્ટ એટલે થશે લાટી અથવા તરાપો, એને આપણે। પછી છે સ્કેનિટી, સ્કેનિટી એટલે અલ્પ, થોડુંક, સ્કેનિટી એટલે અલ્પ, થોડુંક। પછી છે ઇન્ડેમનિટીઝ, ઇન્ડેમનિટીઝ એટલે વળતર। પછી છે એબોલિસ્ટ, એબોલિસ્ટ એટલે નાબૂદ કરી નાખવું, એબોલિસ્ટ એટલે નાબૂદ કરી નાખવું। પછી છે આગળ ડિસન્ટ, ડિસન્ટ એટલે અહીંયા થશે શિષ્ટ, ડિસન્ટ એટલે થશે શિષ્ટ। પછી છે રોટ, રોટ એટલે થશે ઘડતર, રોટ એટલે થશે ઘડતર। પછી ઇન્વેશન, ઇન્વેશન એટલે થશે આક્રમણ, અટેક, આક્રમણ। પછી છે કોનક્વેસ્ટ, કોનક્વેસ્ટ એટલે વિજય। પછી છે અનએબેટેડ, અનએબેટેડ એટલે થશે તમારે સતત, અનએબેટેડ એટલે સતત। પછી છે વિગોર, વિગોર એટલે થશે જોમ, જુસ્સો। પછી છે આગળ બિલિગ્રન્ટ, બિલિગ્રન્ટ એટલે થશે યુદ્ધ રાષ્ટ્રો, એગ્રેસિવ, બિલિગ્રન્ટ એટલે યુદ્ધ રાષ્ટ્રો। તો આ હતી મિત્રો ગ્લોસરી જે આપણે જોઈ। તો ચાલો હવે પાઠનો જે ટૂંકો પરિચય છે શરૂ કરીએ। પાઠની અંદર જે 1916માં જે હેલન કેલર છે તેઓએ ન્યૂયોર્ક શહેરમાં જે એક પોતાની સ્પીચ આપી, એ સ્પીચના કેટલાક અંશો છે અહીંયા રજૂ કરવામાં આવેલા છે। હેલન કેલર જણાવે છે કે જે કામદારો છે, મજદૂરો છે, એ પોતાના માલિકો માટે મરી મીટે છે, ગમે તે કરવા તૈયાર હોય છે, તો સામા પક્ષે માલિકો છે એ કામદારોનું શોષણ કરતા હોય, કેમ કે કામદારો છે એકદમ ઘોડા છે, એકદમ સ્વાર્થ હીન છે, તો તેઓને તેમના હક માટે જાગૃત કરવા એ
વિશે હેલન કેલર છે અહીંયા જણાવે છે અને કહે છે કે આપણે જે ભવ્ય સ્મારકો જોઈએ છે, મંદિરો હોય, મસ્જિદો હોય કે કોઈ પણ મોટી બિલ્ડિંગ હોય, આ બધા જે છે એનું સર્જન એ કઠિનતાથી અને મહેનતથી કામદારો જ કરતા હોય છે. હવે આ કામદારોની મહેનત છે પણ એને જોઈએ એવું વળતર છે એ માલિકો છે આપતા નથી. એટલે અહીંયા જે એના વિશે જ વાત કરી છે કે જ્યાં જ્યાં માનવ અધિકારનું ઉલ્લંઘન થાય છે, જ્યાં જ્યાં કામદારોને યોગ્ય વળતર નથી મળતું, તેમને જરૂરી રહેવા માટેની સુવિધાઓ નથી મળતી, કામ કરવા માટેની સુવિધાઓ સારી નથી મળતી, એને એવી જગ્યાએ કામ કરવું પડે છે જ્યાં એને વધુ રિસ્ક રહેલું છે, જોખમ રહેલું છે, તો એવી જગ્યાએ કામદારોને કામ કરવું પડે છે. અને પાઠની અંદર જણાવ્યું છે કે જે કામદારો છે મૂંગા યંત્રમાનવ નહીં પરંતુ એક સક્રિય નાગરિક છે એ બને અને સારી રીતે જીવે એના વિશે વાત છે એ આ પાઠની અંદર કરવામાં આવેલી છે. આ તો પાઠનો ટૂંકો પરિચય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે પાઠ છે એનું ભાષાંતર છે શરૂ કરશું. આજના આ વિડીયોની અંદર આપણે પાઠનો ટૂંકસાર તથા ગ્લોસરી છે એ જોઈ અને હેલન કેલર વિશે જાણ્યું. તો આજના વિડીયોમાં આટલું જ રાખીએ. વધુ એજ્યુકેશનલ ન્યૂઝ, એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન. બાય અભય કક્કડ. થેન્ક યુ વેરી મચ.